અને હવે વાત આસ્થાના કેન્દ્ર બનેલા ગોંડલની. તો ગોંડલમાં અક્ષરદેરી મહોત્સવ જે 150 વર્ષ થયા છે, સાર્ધ શતાબ્દી મહોત્સવનું જે આયોજન છે, ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતોની જે ઉપસ્થિતિ છે, તો મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો અહીં ખાસ દર્શન માટે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, સહભાગ બનવા માટે પહોંચી રહ્યા છે. તો ભક્તોનું ઘોડાપૂર કહી શકાય, ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો પહોંચી રહ્યા છે, ભક્તો પહોંચી રહ્યા છે. સીધા દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો ગોંડલમાં જે સાર્ધ શતાબ્દી મહોત્સવ છે, ખૂબ જ ઉત્સાહભેર અહીં જોડાયા છે લોકો. વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ રહ્યા છે. હરીન, આજના દિવસની જો વાત કરવામાં આવે, 11 દિવસે જે કાર્યક્રમ છે સાર્ધ શતાબ્દી મહોત્સવ, આજના દિવસ દરમિયાન ખૂબ જ ભક્તોનું ઘોડાપૂર કહી શકાય, શું માહોલ સર્જાયો છે ત્યાંનો? કે ચોક્કસ, જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આજે સાર્ધ શતાબ્દી મહોત્સવનો ત્રીજો દિવસ છે અને ક્યાંક ના જોવા જઈએ તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર અહીં આવી રહ્યું છે, દર્શન કરવા માટે આવી રહ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો આજે રાષ્ટ્રપતિ આવવાના છે, મુખ્યપ્રધાન પણ અહીં આવવાના છે. બપોરે આ કાર્યક્રમ છે, પરંતુ અત્યારથી જોવા જઈએ તો લાખોની સંખ્યામાં હરિભક્તો છે તે અહીં પહોંચી ગયા છે અને સતત 3 દિવસથી આ પ્રમાણે ભક્તોનું ઘોડાપૂર છે. ગોંડલનું જે સ્વામિનારાયણ નગર છે અને અક્ષરદેરી છે, તેના દર્શન કરવા માટે અહીં પહોંચી રહ્યા છે. ફક્ત રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં, પરંતુ અલગ અલગ રાજ્યોમાંથી અને દેશ વિદેશથી પણ લોકો છે તે ખૂબ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે. 3 દિવસથી આ કાર્યક્રમ સતત ચાલુ છે અને આજે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનો ઘોડાપૂર અહીં જોવા મળી રહ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો અક્ષરદેરીમાં જે મૂર્તિ છે એનું નવનિર્માણ છે, તે નવનિર્માણ મંદિરનું જે કરવામાં આવ્યું છે, અક્ષરદેરીનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્માણની જે કાર્યવિધિ હતી, પૂજાવિધિ પતાવી અને મહંત સ્વામી ખુદ પોતે છે તે અત્યારે મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તમામ જે સાધુ સંતો છે તેમને આશીર્વાદ આપ્યા હતા. બિલકુલ, તે હરીન સાથે સાથે અહીંના સ્થાન પર પ્રદક્ષિણાનું પણ વિશેષ રૂપે મહત્વ રહેલું છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં જયારે ભક્તો પહોંચ્યા છે, પ્રદક્ષિણા કરશે ત્યારે શું ખાસ વ્યવસ્થા? ચોક્કસ, વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં સ્વયંસેવકો છે તે જ્યારથી કાર્યક્રમ ચાલુ થયો છે, એટલે 3 દિવસની વાત હોય, 3 દિવસ પહેલાથી જ જે છે તેઓ અહીં તેમને અલગ અલગ જવાબદારીઓ આપી છે. અલગ અલગ સમિતિઓ દ્વારા સ્વયંસેવકો છે તે પોતાની સેવા આપી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો યોગીજી મહારાજની જે પ્રતિમા છે, યોગીજી મહારાજને જે અક્ષરદેરીનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, આ નવનિર્માણમાં લોકો છે ખૂબ મોટી સંખ્યામાં હજી પણ આવી રહ્યા છે અને જો માનવામાં આવે છે ખૂબ લાખોની સંખ્યામાં છે. 11 દિવસમાં રોજે રોજ હરિભક્તો આવશે, રોજે રોજ ભાવિકો આવશે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામ પ્રકારની અલગ અલગ સમિતિઓ પણ બનાવી દેવામાં આવી છે. સ્વયંસેવકો છે સતત જવાબદારીઓ તેમને સોંપી અને કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. બિલકુલ, થી પૂરતી તકેદારી રાખવામાં આવી છે, સુવ્યવસ્થા પણ જોવા મળી રહી છે. આજના દિવસની જો વાત કરવામાં આવે, ત્રીજા દિવસની જે 11 દિવસનો કાર્યક્રમ છે, આજના શું આયોજનો, શું કાર્યક્રમો? તો આજની વાત કરવામાં આવે તો આજના ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ આવવાના છે. બીજી તરફ જોવા જઈએ તો તેમની સાથે મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે, રાષ્ટ્રપતિની રાજ્યપાલ, ગુજરાતના રાજ્યપાલ પણ અહીં આવવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજ ખૂબ મહત્વનો દિવસ છે, ત્રીજો દિવસ છે, ખૂબ અનેક કાર્યક્રમો છે. પરંતુ જો અત્યારની વાત કરવામાં આવે તો અત્યારથી જ લોકોનું ઘોડાપૂર છે તે અત્યારે અહીં ગોંડલ ખાતે આવી રહ્યું છે અને તમામ જે સવારથી 7:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી આજે વસંત પંચમી હોવાથી એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ પૂજા અત્યારે ચાલી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો સાંજે 4 વાગ્યાથી અલગ અલગ કાર્યક્રમો છે તે શરૂ થશે અને આ સાંજના કાર્યક્રમોમાં છે તે રાષ્ટ્રપતિ હાજરી આપવાના છે. જી જી, હરીન આભાર તમામ માહિતી બદલ. તો ગોંડલમાં સાર્ધ શતાબ્દી મહોત્સવ જે ચાલી રહ્યો છે, આજના દિવસ દરમિયાન જે ખાસ પહોંચવાના છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સાથે સાથે સીએમ વિજય રૂપાણી પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. આજે જયારે વસંત પંચમી છે ત્યારે સરસ્વતી પૂજાનું પણ અહીં આયોજન છે, એટલે આજના દિવસ દરમિયાન વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.